હેલો ફ્રેન્ડ્સ હું ભરત નકુમ નાઇલ્સ પરિવારમાં તમારું સ્વાગત કરું છું આજે મિત્રો આપણે કોન્સ્ટેબલનું ત્રેવીસ દસ બે હજાર સોળના રોજ લેવાયેલું જે પેપર છે તેમાં પૂછાયેલા જે પ્રશ્નો છે તે પ્રશ્નો જોવાના છે અને સાથે સાથે જે પ્રશ્નો છે તેની સાથેની સમજૂતી એટલે કે તેના રિલેટેડ બીજા જે પ્રશ્નો નવાર પૂછાઈ શકે છે તે જોવાના છે પ્રશ્નો પૂછાયેલા છે તે તો જોવાના છે સાથે સાથે તેની સમજૂતી અને તે બીજા કેવા પ્રશ્ન પૂછાઈ શકે તે જોવાનો છે તો શરૂ કરીએ તો પહેલો સવાલ છે કે ભારતીય ફોજદારી ધારા અન્વયે ગેરકાયદેસર મંડળીમાં ઓછામાં ઓછા અથવા તો ન્યૂનતમ કેટલા સભ્યો હોવા જોઈએ તો તેમાં જવાબ આવશે પાંચ ત્યારબાદ છે કે આ જે ગેરકાયદેસર મંડળી જે છે તે આપણી આઈપીસીની કલમ એકસો એકતાલીસમાં તેની વ્યાખ્યા આપવામાં આવેલી છે જેને કાયદા વિરુદ્ધની મંડળી પણ કહેવાય છે અથવા તો ગેરકાયદેસર મંડળી કહેવાય છે ત્યારબાદ છે અ અને બ જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિ ભંગ કરે છે તો તે કયા ગુના માટે જવાબદાર છે તો તે 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 બખેડો બખેડો છે 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 ગુનો તેની પર લાગી શકે ગુના માટે જવાબદાર અને બખેડાની વ્યાખ્યા આઈપીસી કલમ નંબર એકસો ને ઓગણસાઠમાં છે અને જ્યારે એકસો ને તેની સજા આપવામાં આવેલી છે હવે મિત્રો તમને એક્ઝામમાં એવી રીતે પણ પૂછી શકે કે ભાઈ બખેડામાં જેવી રીતે આપણો આગલો સવાલ હતો કે ભારતીય ફોજદારી ધારા અન્વયે ગેરકાયદેસર મંડળી છે તો તેની જગ્યાએ તમને બખેડો લખી દે કે બખેડામાં ન્યૂનતમ કેટલા સભ્યો હોવા જોઈએ તો તેમાં આવશે બે ત્યારબાદ છે ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલું છે તો તેમાં આવશે લોર્ડ મેકોલોનો ત્યારબાદ મિત્રો હવે તેના રિલેટેડ જોઈએ કે ભારતીય ફોજદારી ધારો જે છે તે છ ઓક્ટોમ્બર અઢારસો ના રોજ ઘડાયો હતો અને છ ઓક્ટોમ્બર અઢારસો ના રોજ પસાર કરવામાં આવ્યો હતો અને જ્યારે તેનો અમલ એક જાન્યુઆરી પહેલી જાન્યુઆરી અઢારસો બાંસઠમાં તેનો અમલ થયો હતો જ્યારે તેમાં કલમ એકથી પાંચસો અગિયાર સુધી છે ત્યાર વચ્ચે ભારતીય ફોજદારી ધારો અન્વય ગુનાહિત કાવતરામાં ન્યૂનતમ કેટલા વ્યક્તિ હોવા જોઈએ તો ગુનાહિત કાવતરામાં ઓછામાં ઓછા બે વ્યક્તિઓ હોય છે જે પ્રકરણ નંબર પાંચ એમાં છે અને જ્યારે પાંચ જે છે તે દુષ્પેરણનું છે પાંચ એ જે છે તે ગુનાહિત કાવતરાનું છે અને જેમાં ઓછામાં ઓછા વ્યક્તિ બે હોવા જોઈએ અને જેમાં બે કલમ છે પ્રકરણ નંબર પાંચમાં બે કલમ છે એકસો વીસ એ અને એકસો વીસ બી જેમાં એકસો એ જે છે તે ગુનાહિત કાવતરાની વ્યાખ્યા આપે છે અને જે છે તે ગુનાહિત કાવતરાની સજા દર્શાવે છે અ બંને પાઇપથી પગ પર ફટકો મારે છે પરિણામે બંને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને એ બે દિવસ માટે હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે તો અહીં અ કયા પ્રકારના ગુના માટે જવાબદાર છે તો ગંભીર ઈજાના ગુના માટે જવાબદાર છે ત્યારબાદ ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે તો હમણાં જ કીધું એક થી પાંચસો ને અગિયાર ત્યારબાદ ખૂન માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયની સજાની જોગવાઈ કઈ કલમમાં છે તો ખૂનની વ્યાખ્યા કલમ નંબર ત્રણસો માં છે પણ જ્યારે ખૂનની સજાની વ્યાખ્યા ત્રણસો ને બે માં આપવામાં આવેલી છે ત્યારબાદ છે અ ઘરેણાની ચોરી કરવાના ઈરાદાથી ઘરેણાની પેટી તોડે છે પરંતુ પેટીમાં ઘરેણા નથી તો અહીં અ કયા ગુના માટે જવાબદાર છે તો અ જે છે તે ચોરી કરવાના પ્રયત્નના ગુના માટે જવાબદાર છે હવે જો મિત્રો અહીંયા તમને આવી રીતે પૂછ્યું છે કે ભાઈ ચોરી કરવા જાય છે તો જ્યારે કોઈ વ્યક્તિ ચોરી કરવા જાય છે પણ તે ચોરી નથી કરી શકતો ચોરી કરે છે પણ કરી નથી શકતો તો ત્યારે તેના પ્રયત્નમાં તેની મતલબ કે તેણે ચોરી કરવાનો પ્રયત્ન કર્યો છે તેવો તેની પર ગુનો લાગે અને જ્યારે તે વસ્તુ લઈ લે અને પછી પકડાઈ જાય તો તે ચોરી કરી લીધી છે તેમાં પ્રયત્ન નહીં આવે તેર વચ્ચે અ બની માલિકીના બળદને મારી નાખે છે તો અહીં અ ભારતીય ફોજદારી હેઠળનો કયો ગુનો કરે છે તો જો મિત્રો કોઈ બી બળદ કે કોઈ પ્રાણી કે કોઈ વસ્તુ જે છે તેની જ્યારે કોઈની માલિકીમાં હોય અને તેને નુકસાન પહોંચાડે તો તેને બગાડ કેરો કહેવાય છે અથવા તો બિગાડ કેરો કહેવાય છે અને તેની વ્યાખ્યા કલમ નંબર ચારસો ને પચીસમાં આપવામાં આવેલી છે બગાડની વ્યાખ્યા અને જ્યારે તેની સજા જે છે તે ચારસો ને ચોવીસમાં આપવામાં આવેલી છે ત્યારબાદ છે કે દસ્તાવેજની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે તો જો મિત્રો દસ્તાવેજમાં કોઈ વ્યક્તિ કંઈ બોલેલું હોય કંઈ લખેલું હોય કંઈ નિશાન કરેલું હોય કોઈ ચિહ્ન હોય અથવા તો કોઈ ઇલેક્ટ્રિક રેકર્ડ હોય અથવા કોઈ મુદ્રિત સામગ્રી હોય એક્સેટ્રા કે કોઈ બી વસ્તુ હોય કે જેમાં તેનું કંઈ બી મળી શકતું હોય તો તે તમામ દસ્તાવેજ છે તો શિલાલેખ તો તે પણ દસ્તાવેજ છે ધાતુપત્ર તો તે પણ દસ્તાવેજ છે મુદ્રિત સામગ્રી તો તે પણ દસ્તાવેજ છે તો આપેલા તમામ જે છે તે જવાબ થશે અને દસ્તાવેજની વ્યાખ્યા ઓગણત્રીસમાં માં આપવામાં આવેલી છે અને એમાં ઇલેક્ટ્રિક રેકર્ડની દસ્તાવેજની વ્યાખ્યા આપવામાં આવેલી છે પુરાવો નીચેનામાંથી કયા સંજોગોમાં કરી શકાય તો જ્યારે કોઈ મૂળ દસ્તાવેજ હોય તેને કોઈ નુકસાન પહોંચાડે ખોવાય કે મૂળ દસ્તાવેજ આવી શકે તેવી પોઝિશનમાં ન હોય ત્યારે ગોણ પુરાવો ઉપયોગ થઈ શકે છે તો અહીંયા ઓપ્શન શું છે કે જ્યારે મૂળ દસ્તાવેજનો નાશ થાય ત્યારે હા ત્યારે પણ ગોણ પુરાવાનો ઉપયોગ થઈ શકે છે ત્યારબાદ જ્યારે મૂળ દસ્તાવેજ સામા પક્ષકાર પાસે હોય તો તો તે ત્યારે પણ જ્યારે મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયું હોય તો તો ત્યારે પણ જે છે ગુણ પુરાવો જે છે તે રજૂ કરી શકાય છે એટલે આ પહેલા તમામ થશે ત્યારબાદ છે હકીકત શબ્દનું નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે તો હકીકત તો એટલે કે જે આ રિયલ હોય જે જોઈ શકાય છે તેને હકીકત કહેવાય છે કે કોઈ વ્યક્તિ અમુક શબ્દ બોલ્યો હા તો આપણે સાંભળી શકીએ છીએ જોઈ શકીએ છીએ તો તે હકીકત છે કોઈ વ્યક્તિએ કંઈ સાંભળ્યું હા તો તે પણ હકીકત છે અથવા જોયું તો તે પણ હકીકત છે કોઈ વ્યક્તિ અમુક પ્રતિષ્ઠા હોય હા જ્યારે કોઈ વ્યક્તિનો માન હોય મોભ હોય તો તે પણ એક હકીકત વસ્તુ છે વાસ્તવિક વસ્તુ છે તો આ પહેલાં તમામ જે છે તે હકીકત શબ્દનો ઉલ્લેખ કર્યો છે તેનો નિર્દેશ કરે છે ત્યારબાદ છે પત્ની સંતાનો અને માતા પિતાના ભરણ પોષણ વ્યક્તિને સુલે શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદ્દત શું છે એટલે શું કે જ્યારે કોઈ વ્યક્તિને મતલબ કે કોઈ આપણો પદાધિકારી એવો છે કે જેને લાગતો હોય કે ભાઈ આ વ્યક્તિ છે ને તે જાહેર શાંતિ મતલબ કે ભંગ કરશે કોઈ બખેડો કે વસ્તુ એવી ને જાહેર શાંતિ ભંગ કરે તેવું તેની પર ડાઉટ હોય શક હોય તો ત્યારે તેને છે મુદ્દત આપવામાં આવે છે તો તેની કે ભાઈ તું એક વર્ષ સુધી કંઈ નહીં કરી શકે કે એક વર્ષ સુધી તું કંઈ નહીં કરી શકે તેવી મુદ્દત આપવામાં આવે છે તો તેનો જવાબ થશે એક વર્ષ માટેની મુદ્દત આપવામાં આવે છે કે ભાઈ એક વર્ષ માટે જો તે કંઈ કર્યું છે તો તારી પર આ સજા થશે તેવી રીતે તેની મુદત આપવામાં આવે છે જ્યારે કોઈ સુલે શાંતિ જાળવાની મુદ્દત આપવામાં આવે છે કે જે ભંગ કરશે તેવો ડાઉટ હોય છે ત્યારે તો બસ મિત્રો આજના માટે આટલું જ છે જે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને પૂરો વિડીયો જોવા બદલ તમારો આભાર એન ગોડ બ્લેસ યુ